हम भलाई भरे। અમુક લોકો દુનિયામાં એવા છે કે જેને સારું સૂઝતું નથી, સારું દેખાતું નથી, અને કોઈનું સારું થાય કે જોઈ શકતો નથી। દુનિયામાં માણસ પોતાની પાસે નથી એને કહેતા નહીં, મારી કરતા આની પાસે સારું છે એનાથી વધારે દુઃખી છે। દુઃખી છે નાથી છે માણસ આનાથી। અને દુનિયામાં બે પ્રકારના માણસો છે। જો એક જ સરખા માણસો હોય, એક જ સરખા, બરાબર, આપણે કઈક સરસ ડ્રેસ કે સારો દાગીનો પહેરો બેનો, તમે એનો એની ઈર્ષા કરનારી બાજુમાં કોઈ હોય નહીં તો તમને મજા ના છે। સૌ સીધી વાત છે, સાચી વાત લે, આ ક્યારે લે તો મજા આવે। અરે બધામાં આવું છે, એક એકમાં હા, એક માણસ એવો છે એમ કે આનું સારું થાય, આનું સારું થાય। યોગી બાપા કહેતા ભગવાન સૌનું ભલું કરો, પણ આજનો માણસ એમ કહે છે, કોઈ બીને પૂછો તો એમ કે ભગવાન સૌનું ભલું કરો, અને પછી હા અમારે કેવું પડે, શરૂઆત મારાથી કરો। પણ એક માણસ એવો છે કે જે મારું તમારું સારું નથી જોઈ શકતો। આપણે માંદા પડી બીમાર પડીએ એમાં બે પ્રકારના માણસો ખબર કાઢવા આવે છે, આ જોજો મને યાદ કરજો, એક જો હવે કેટલું બાકી છે આપણા પતાવી લઈ બીજા, હા ખબર શું કામ, જો આપણા રીત રિવાજો કેટલા સરસ છે, એમાં ખાસ આપણું હિન્દુસ્તાન ગુજરાત, હા કેવા રીત રિવાજો છે આપણા, સારે નરસે કામે જઈએ, બે સારા શબ્દો કોઈને કહીએ, હિંમત આપીએ, બીમાર હોય એટલે ખબર કાઢવાની, શું થયું, ઓલો માણસ કે કમળો થયો, એટેક આવ્યો, અરે ભલા માણસ ક્યાં મોટી બીમારી છે, હાલો બધા હાલ આટો મારીએ, ફલાણી ગોળી લે આ લેજે, અરે કાલે સારું થઈ જશે, ક્યાં કોઈ બીમારી છે, એમ આટો મરાવીને આવે, પછી કંઈક જે બી જરૂર હોય અડધી રાતે કહે છે, ભલા માણસ કોઈ બી રૂપિયાની કંઈ મદદની જરૂર પડે, પાડોશી ને હું તારો ભાઈ છું, એમ સમજ્યા, માણસ અડધો સાજો થઈ જાય। એટલે આપણે ત્યાં કહેવાનું છે કે દુહો છે, એક આવે થી દુઃખ ઉપડે અને એક આવે થી દુઃખ જાય, એક વિદેશ ગયો વિસરે, હવે બીજો ખબર કાઢવા આવે, એ અડધો દરવાજો અડધો અંદર હિરણ્યકશિપુ જેમ ઉભો રહે, શું ખાટલા ઢળ્યા જ, આ હું નામા દિન પડ્યા જ, તમે એમ કહો એટે કહેવો ભાઈ એમ કેટલા, હવે માણસ બીજો બીમાર કેટલા, બીજો લ્યો એ ગીરો તમારે છેલ્લે અવાજ આવે છે કે આવે છે ને, એટલે બે પ્રકારના માણસ છે દુનિયામાં, એક આવે થી દુઃખ ઉપડે, એક આવે થી દુઃખ જાય, એક વિદેશ ગયો ને વિસરે અને બીજો પાહે ને પોહાય, આનંદ કહે કરમાનંદા, માણસે માણસે ફેર, એક લાખો દેતા ના મળે અને બીજા ત્રાંબિયાના તેર। આપણે એમ કે ભગવાન એનું ભલું કરજે, તો આમ કહીએ તો ત્રણ આંગળે આપણી તરફ આવે, ને આપણે કહીએ આમ ખરાબ કરજે તો એ ત્રણ આપણા તરફ જ આવે છે। સાવ સિમ્પલ, તમને સાવ નાની વાત કરીને આપણે આગળ વધીએ, હવે સાવ સિમ્પલ વાત કરું, સાવ જે જે વસ્તુ એમ કે લે આ તારું છે, લે આ તારું, ટુકડામાંથી ટુકડો આપો તો ટુકડો આવે રામ, આ તારું, તો ભગવાન કે હું તને તારું, અને તમે કોઈનું જૂટવો કામ મારું તો કે હું તને મારું, આ બે નિયમ છે જગતના, બરાબર, તો દરેકનું સૌનું ભલું થાય એવી ભાવના હંમેશા વ્યક્ત કરીએ અને આપણા મલકમાં જઈએ આપણે, બરાબર, એક લોકગીતથી કાર્યક્રમની શરૂઆત કરીએ, અને આપણો મલક કેવો, આપણું વતન કેવું, આ લોકગીત ઓલવેજ અમે શું કામ બધા પાસે રજૂ કરાવીએ, શરૂ થાય મને તમને આપણો મલક કેવો છે એની ખબર પડે, ન જઈ શકતા હોઈએ તો, બરાબર, તમે બધા રેગ્યુલર જાઓ છો અને જવું જ જોઈએ, પ્રકાશભાઈ વતનની દરેકને પોતાનું ગૌરવ હોવું જોઈએ, પોતાના વતનનું। વર્ષો પહેલા મેં આપેલો દાખલો મને યાદ આવે છે કે એક સમય એવો હતો કે પ્લેન નહીં હતા, ઓછા હતા, આગબોટ સ્ટીમરમાં જતા હતા, આપણા વડવાઓ કંઈ કોઈ આફ્રિકા ગયા, કોઈ પનામા ગયા, વર્ષો પછી લોકો અમેરિકા તરફ આવ્યા, આવું ત્યારે સ્ટીમરમાં જતા, એમાં એક માણસના હાથમાં ડબ્બો હતો લોખંડનો, એટલે માણસ ચેકિંગ કરતો, પૂછવામાં શું છે,
ખોલીને જોયું તો માટી હતી, ધૂળ. એટલે ઓલા મશ્કરી કરી કે ધૂળ બી ભેગી લઈ જાઉં છું યાર, ત્યાં ધૂળને શું કરશું. ઓલા માણસે કહ્યું ધૂળ સાથે ને કે એમાં એક ચિઠ્ઠી છે. એ કવર ખોલ્યું પેલા માણસે, એમાં લખ્યું હતું કે વિદેશી ધરતી ઉપર મારા શરીરમાંથી મારા ખોળિયામાંથી પ્રાણ વ્યા જાય તો આ મારી માતૃભૂમિની માટી છે, મારી જન્મભૂમિની માટી છે, એનું લીપણ કરી એના ઉપર મને સુવરાવજો. એટલે મને એમ થાય મારી માતૃભૂમિ ઉપર મેં છેલ્લો સ્થાન. આપણા મલકમાં કે ધૂળ ઢેફા ને પાણા હોય, ભીતે ભીતે છાણા હોય, ટાણા પ્રમાણે ના ગાણા હોય. આપણે આ સમય સમય ના તમે બધા છે ને, આપ જેવું આ ગુજરાતીઓ છો આમાં કે ભક્ત સમાજ બધા, આ સુરત બારડોલી આજુબાજુના બધા વધારે છો, ગામડા તમે માયણા છો એટલે આપને ખબર હશે. આપણે ત્યાં સમય સમય પ્રમાણે ગીતો ગવાતા હતા. હા, પહેલાના જમાનામાં તો કેટલા વાગ્યા એ ઘડિયાળો ક્યાં હતી કોઈ પાસે? આમ ચાંદડા ઉપરથી સમય નક્કી કરતા કેટલા વાગ્યા છે અત્યારે. પ્રભાતનો પોર થાય, ઘંટીએ દળવા બેસે, પ્રભાત ત્યાં ગવાય. એટલે જ્યાં ધૂળ ઢેફા ને પાણા હોય, ભીતે ભીતે છાણા હોય, ટાણા પ્રમાણેના ગાણા હોય, આવા મળવા જેવા માણા હોય અને એવા આપણા ગામડા હોય. ભલામણ આ વખતે આવો કાર્યક્રમની શરૂઆત કરે વસંત ટહુકાર તૃપ્તિ છાય.
તો તમે પણ આનંદ કરો અને ગીતમાં તમને વધારે મજા આવશે. તાળી પાડશો તો વધારે તમે એન્જોય કરી શકશો. બિનેશભાઈ